તો મહિનો ચાલી રહ્યો છે, ભાદરવો મહિનો, વદ પક્ષની આજે બીજ તિથિ છે. આજની તારીખ છે 23 સપ્ટેમ્બર 2021 અને વાર છે ગુરુવાર. સૂર્યોદય થશે સવારે 6:27 અને સૂર્યાસ્ત થશે સાંજે 6:34. પંચક ચાલી રહ્યું છે અને આજે ત્રીજું શ્રાદ્ધ છે. જી હા, પંચક ચાલી રહ્યું છે, આજે ત્રીજું શ્રાદ્ધ છે. તિથિની વાત કરીએ તો આજે બીજ તિથિ છે, જે સવારે 6:53 સુધીની રહેશે અને ત્યારબાદ ત્રીજની શરૂઆત થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો રેવતી નક્ષત્ર છે, જે સવારે 6:44 સુધી રહેશે અને ત્યારબાદ અશ્વિની નક્ષત્રની શરૂઆત થઈ જશે. યોગની વાત કરીએ તો ધ્રુવ યોગ છે, જે બપોરે 1:49 સુધી રહેશે અને ત્યારબાદ વ્યાઘ્રત યોગની શરૂઆત થઈ જશે. જો રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ મીન છે, જે સવારે 6:44 સુધી રહેશે અને ત્યારબાદ મેષ રાશિની શરૂઆત થઈ જશે. જી હા, સવારે 6:44 સુધી જ મીન રાશિ અને ત્યારબાદ મેષ રાશિની શરૂઆત થશે. આજે બે રાશિઓ છે, આજે બે તિથિ ભેગી થાય છે. સવારે 6:44 સુધી જ બીજ છે અને ત્યારબાદ ત્રીજની શરૂઆત થઈ જશે. માટે જ કરી આજે ત્રીજું શ્રાદ્ધ પણ છે. અને જો વાત કરીએ ઋતુની તો ઋતુ ચાલી રહી છે વર્ષા. આયનની વાત કરીએ તો દક્ષિણાયન છે. વિક્રમ સંવત છે 2073. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ. તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ રહેશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ચાંદીની વીંટી પહેરવાથી તમારા કાર્યજીવનમાં શુભતા આવશે. ત્યારબાદ વૃષભ રાશિ. બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે, જે તમારો ગુસ્સો વધારે મૂકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારું સ્વાસ્થ્ય સાચવવા માટે કાશ્ય અથવા તો પિત્તળનું ગળું પહેરો. જી હા, કાશ્ય અથવા તો પિત્તળનું ગળું પહેરો. ત્યારબાદ મિથુન રાશિ. ઓફિસમાંથી વહેલ નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિ કરો. ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજી શકો છો, તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારું ઘણું કામ આવી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ચૂલાની રોટલી જે ખરી તે કૂતરાને ખવડાવો. ત્યારબાદ કર્ક રાશિ. તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જ કામ આવશે, તેથી આજના દિવસથી ધન સંચય કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ અને એનો વિચાર કરજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આર્થિક રીતે વંચિત લોકોને છત્રી અથવા તો બુટ દાન કરવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે. ત્યારબાદ સિંહ રાશિ. તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. વૈવાહિક જોડાણમાં પ્રવેશ માટે સમય સારો રહેશે. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો. ત્યારબાદ કન્યા રાશિ. જળહળતો અને ખખડાટ ભરેલો, હાસ્યથી ભરેલો દિવસ. જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈક નજીકી દ્વારા સલાહ મળી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો 12 જ્યોતિર્લિંગના નામોનું પઠન કરો. જી હા, 12 જ્યોતિર્લિંગના નામોનું પઠન કરો. ત્યારબાદ તુલા રાશિ. વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળો. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમારી મદદની જરૂર હોય તેવા મિત્રોની મુલાકાત ચોક્કસથી લેજો. આપણા માટે આજના ઉપાય, સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. ઘરનું ટેન્શન તમને ગુસ્સો કરાવશે, તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો. બેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર રહેશે. આપણા માટે આજના ઉપાય, ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવો. ત્યારબાદ ધનુરાશિ. ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. આજના તમારા માતા પિતામાંથી કોઈક તમને ધનની બચત સંબંધિત વાત પર ભાષણ આપી શકે છે. આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો વધારે નાણાકીય સ્થિતિ ને જાળવી રાખવા માટે સંતાનોને કાળા રંગના બોર્ડર વાળી સફેદ ધોતી દાન કરો. સંતોને માફ કરજો. વધેલી નાણાકીય આયકને સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે સંતોને કાળા રંગના બોર્ડર વાળી
સફેદ ધોતી તમે પ્રદાન કરો, દાનમાં આપો. ત્યારબાદ મકર રાશિ, ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિ કરો. બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. આપના માટે આજના ઉપાય, વિત્તીય સ્થિતિ સુધારવા માટે ઉપહારો, દાન અને ઇતર સુગંધિત અગરબત્તીઓ અને કપૂર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો. જી હા, તમારે જાતે પોતે ઉપયોગ કરવાનો છે. કોઈને ઇતર સુગંધિત અગરબત્તી અને કપૂર જેવી વસ્તુનો ઉપયોગ તમે ઘરમાં કરો અથવા તો બ્રાહ્મણને દાન પણ આપી શકો છો. ત્યારબાદ કુંભ રાશિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પરિવારમાં સકારાત્મક વાતચીત વધારવા માટે ક્રીમ અથવા તો સફેદ રંગની ચાદરનો ઉપયોગ કરો. ગાડલાની ઉપરનું આવરણ પાથરો. ત્યારબાદ મીન રાશિ, ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહ નક્ષત્રની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો સાબિત થશે, ઘણી તકો મળશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પીપળના વૃક્ષને કેસરનો ચાંદલો કરો અને ઢીલી પીળી દોરીથી બાંધો. જી હા, કેસરનો ચાંદલો કરો અને ઢીલી પીળી દોરી બાંધો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતો રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન આપશો. મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી.